तो जेनी આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો ટૂંક સમયમાં જ સુરતને મળી જશે। પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાય થઈ ચૂક્યો છે। આ જથ્થો ટૂંક સમયમાં જ સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીજનના સ્ટોરેજ સેન્ટરમાં આવી જશે। આવી ચૂકી છે ત્યારે સુરતના ઝોનની અંદર પણ આજે કોરોના વેક્સિન આવી રહી છે। તો આપણી સાથે આરોગ્ય મંત્રી કુમારભાઈ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, સુરતની અંદર પણ ટૂંક સમયની અંદર વેક્સિન આવશે, કઈ રીતે ફાળવણી થશે અને કઈ રીતે આખી જે મેનેજમેન્ટ કરવામાં આવી રહી છે? સંપૂર્ણપણે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે યાદી બનાવવામાં આવી છે, પ્રથમ કોને આપી, બીજા તબક્કામાં કોને આપી, એ પ્રમાણે વેક્સિન 16 તારીખથી શરૂઆત કરવામાં આવશે। ખાસ કરીને સુરતની અંદર દક્ષિણ ગુજરાતને પણ સૌપ્રથમ પ્રથમ ડોઝ છે, તો આખી કઈ રીતે તકેદારી રાખવામાં આવે છે, કારણ કે કોઈ રિએક્શન અથવા તો કોઈ બીજી કોઈ મેડિકલ ટીમો રાખવામાં? સંપૂર્ણપણે તૈયારી કરી છે અને સંપૂર્ણપણે સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે તમામ પ્રકારની ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવશે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત રીતે આપવામાં આવશે। જે રીતે આરોગ્ય મંત્રી કુમારભાઈ કીધું ત્યારે સાથોસાથ વાત કરીશું, જે કહી શકાય છે કે સુરતની અંદર આ જે વેક્સિન છે 93,000 જે ડોઝ છે તે આવશે અને અલગ અલગ જે વિસ્તારની અંદર તેને ડાયર કરશે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે, કારણ કે સૌ પ્રથમ ડોઝ છે તે સુરત મહાનગરપાલિકાને પણ અર્પિત કરવામાં આવશે। સાહેબ, જે વેક્સિન છે અહીંયા જે સેન્ટર આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાને કેટલાક ડોઝ આપવામાં આવશે, ત્યારબાદ કઈ રીતની આખી કામગીરી કરવામાં આવશે? અહીંયા એન્ટાયર સાઉથ ગુજરાત માટે આજે વેક્સિન આવી રહ્યા છે। વેક્સિન સેન્ટર્સ ઉપર સમગ્ર સાઉથ ગુજરાત માટે વેક્સિન આવ્યા પછી એને ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હેલ્થ કેર વર્કર્સ માટે લગભગ 37,000 ડોઝીસનું રિક્વાયરમેન્ટ છે। એ પ્રમાણે અહીંયાથી સુરત મહાનગરપાલિકાને ડોઝીસનું આપ્યા બાદ 16 તારીખે સવારથી જ આખા ભારતમાં માનનીય વડાપ્રધાનશ્રીએ જે રીતે કીધું છે કે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન નું કાર્યવાહી શરૂ થશે। સુરતની અંદર કઈ રીતે આખી અલગ અલગ સેન્ટરો બનાવવામાં આવ્યા છે, સૌપ્રથમ કઈ રીતે ડિપાર્ટમેન્ટ વાઇઝ આખા જે વેક્સિન છે ડોઝ આપવામાં આવશે? આખા સુરતમાં જે છે પહેલા આ રિજનલ વેક્સિન સેન્ટર્સ ઉપરથી મેઇન વેક્સિનેશન સેન્ટર્સ એમાં જશે। અલગ અલગ હેલ્થ સેન્ટર્સ ઉપર જે ILR છે એ આઈસ લિંક રેફ્રિજરેટર ઉપરથી પછી જે વેક્સિનેશન સેન્ટર્સ છે વેક્સિનેશન સેન્ટર્સ ઉપર જશે અને પછી સમગ્ર એ પ્રમાણે કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ થશે। જે રીતે કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાના સૌપ્રથમ જે ડોઝ છે તે આપવામાં આવશે, ત્યારબાદ અલગ અલગ જે સુરત મહાનગરપાલિકા દ્વારા આખો જે લિસ્ટ બનાવવામાં આવી છે તે પ્રમાણે અલગ અલગ જે ઝોન છે તેમને વિતરણ કરી 16 તારીખે આ જે છે ડોઝ તે આપવાની શરૂઆત કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।